બનાસકાંઠાના વાવના ખેડૂતોએ કેનાલ રિપેરિંગ અને સાફ સફાઈ તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને ખેડૂતોને સમયસર પાણી મળી રહે તે બાબતે ખેડૂતોએ વાવ મામલતદાર કચેરીને આવેદન પત્ર આપ્યું હતું. જોકે ખેડૂતોએ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે માલસણ બ્રાન્ચની જોડિયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગને નામે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી કાગળ ઉપર કામ બતાવી લાખો રૂપિયા ચાઉ કરી ભ્રષ્ટાચાર કર્યા છે જેવી લેખિત રજૂઆત કરી હતી. આની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર સામે પગલાં લેવામાં આવે અને કેનાલની સાફ સફાઈ અને તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય તેવી ખેડૂતોની ઉગ્ર માંગ છે. આજે અમે વાવના ટોટલ ખેડૂતો અને જે માલસણ બ્રાન્ચમાંથી વાવની કેનાલ નીકળે છે એમાં 4-5 ગામોનો સમાવેશ થાય છે અથવા વાવ આખું જે કોન્ટ્રાક્ટર બધેથી કામ આપવામાં આવ્યું એનું કામ આજ દિવસ સુધી પૂરું થયું નથી અને અત્યારે અમારે શિયાળુ સુધીના 20 દિવસ જતા રહ્યા. ચોમાસુ પાક તો અમારો આખો નિષ્ફળ ગયો પણ હવે અમારે શિયાળુ પાક ઉપર મીટ મંડાયેલી છે પણ તેમ છતાં આ લોકો હજી કેનાલ કામ પૂરું થયું નથી અને ટેન્ડર કાલે એગ્રીમેન્ટ છે ગઈકાલે હવે આ એગ્રીમેન્ટ કાલે છો છે અને અત્યારે પાણી ખાસ જરૂર છે એટલે અમે બધા ભેગા થઈને અમને તાત્કાલિક ધોરણે પાણી છોડે અને અમને પાણી હાલે તો અમારાથી ધીવા એમ છે ને કાં ચોમાસુ નિષ્ફળ છે અમારું અને અમારે ખેતી શિયાળુ પાક ઉપર આખો નિભાવ કરવાનો છે. તેમ છતાં આ લોકો અમે થરાદ ઓફિસે આવેદન પત્રક આપ્યું, થરાદ મામલદારમાં આપ્યું અને વાવ મામલદારમાં આપ્યું અને આ લોકોએ અમને ખાતરી આપી છે કે અમે નર્મદા વિભાગમાં જોડ કરીને તમારું તાત્કાલિક જેમ બને એમ પાણી છોડાવીશું. જોકે વાવના ખેડૂતોએ જણાવ્યું હતું કે ચાલુ સાલે વાવ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો જેનાથી માલસણ બ્રાન્ચની જોડાય ડિસ્ટ્રીબ્યુટર કેનાલ અને તેની પેટા માઇનોર કેનાલો ધોવાઈ જવાથી તેમજ તૂટી જવાથી મસમોટા ગાબડા પડેલ છે તેમજ માટી અને રેતી ભરાઈ ગયેલ છે. ખેતીની રવિ સિઝન ઓક્ટોબરની 15 તારીખથી શરૂ થઈ ગઈ છે. ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી બિલકુલ કામ કરવામાં આવેલ નથી જેથી રવિ પાકનું વાવેતર કરી શક્યા નથી તો તાત્કાલિક ધોરણે જેની કામગીરી થાય તેવી ખેડૂતોએ પ્રાપ્ત કચેરી થરાદ નર્મદા નહેર કચ્છ શાખા થરાદ અને વાવ મામલતદાર કચેરીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આપણા જે ખેડૂત મિત્રોએ અહીં આવેદન પત્ર આપ્યું છે એમની રજૂઆત મુજબ કે કેનાલ તૂટી ગયો છે, કેનાલના ગાબડા પડી ગયા છે, રિપેરિંગ થતું નથી અને વારંવાર તૂટી જાય કેનાલ તૂટી જાય છે. આવી રજૂઆત સંદર્ભે અમે જે તે સંબંધ કરતા અધિકારીઓ છે તેમને અમે તાત્કાલિક જાણ કરીશું અને જેમ બને તેમ ખેડૂતોને પાણી વહેલી તકે મળે અને રિપેરિંગ ઝડપી થાય તે માટે અમે એમને ટેલિફોનથી કહીશું અને લેખિત રિપોર્ટથી પણ અમને જણાવીશું જેથી તાત્કાલિક રિપેરિંગ આનું કામ થઈ શકે. રમેશ પરમાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વાવ.